तो पुलवामामा થયેલા આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરાના હાથીખાના માર્કેટના વેપારીઓની અહીંયા શ્રદ્ધાંજલિ સામે આવી છે. આજે હાથીખાના અનાજ માર્કેટ સજ્જડ બંધ રહેશે. રાત્રિ બજારની ખાણીપીણીની દુકાનદારો પણ અહીંયા બંધ પાડે છે અને કેન્ડલ સળગાવીને શહીદોને તેઓ શ્રદ્ધાંજલિ આપશે. તો ખાણીપીણીની દુકાન તથા કાપડ બજાર તમામ બંધ રહેશે. કેન્ડલ સળગાવીને આ વિરોધ કરવામાં આવ્યો છે. તો આ વિષય પર વાતચીત કરવા માટે વડોદરાથી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ રહ્યા છે અમારી સાથે સીધા. જી રવિ, જે પ્રકારે સમગ્ર દેશમાં એક લોક જુવાળ ઉમટ્યો છે, લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે, ત્યારે વડોદરામાં કેવો માહોલ છે? સ્વાભાવિક છે નુપુર, આટલી મોટી ઘટના ઘટી હોય અને દેશના 40 થી વધારે જવાનો શહીદ થયા હોય ત્યારે દેશવાસીઓમાં રોષ હોય, ત્યારે વડોદરાના પણ હાથીખાના જે અનાજખાનાનું સૌથી મોટું માર્કેટ છે, હોલસેલ માર્કેટ છે, તેના વેપારીઓ પણ આજે બંધ પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. હું તમને સીધા જ દ્રશ્યો આખા માર્કેટને બતાવવા માંગીશ કે આ સમયમાં આ માર્કેટ છે તે સવારમાં ધમધમતું હોય છે. વડોદરાના તમામ જે વેપારીઓ છે તે અહીંયાથી વસ્તુઓ ખરીદીને જતા હોય છે અને ત્યાર પછી પોતાની દુકાનોમાં વેચતા હોય છે, પરંતુ આજે હોલસેલ માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. તમામ જે વેપારીઓ છે આજે એકત્રિત થયા છે. તમામ વેપારી એકત્રિત થયા છે. આપ જોઈ શકો છો કે અત્યારે અહીંયા તમામ વેપારીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, દેશ સમર્પિત નારા લગાવી રહ્યા છે અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે. આ તમામ વેપારીઓ છે કે જેમને અત્યારે આખી આ જે દુકાનો છે તે બંધ રાખીને અહીંયા ઊભા થયા છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. ત્યારે હાથીખાના બજાર માર્કેટના જે પ્રમુખ છે નિમેશભાઈ, તેમની સાથે વાત કરીશું. નિમેશભાઈ, કેટલો રોષ છે વેપારીઓ? વેપારીમાં સોલિડ રોષ છે. પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આવી રીતે પાકિસ્તાન આવી રીતે આતંકવાદી સંગઠનોને જે પ્રોત્સાહન આપે છે અને ભારતની અર્થવ્યવસ્થાને, ભારતની વ્યવસ્થાને અસ્તમસ્ત કરવા માગે છે, તો અમે નરેન્દ્રભાઈ મોદીને, માનનીય વડાપ્રધાનશ્રીને, વેપારીઓ તરફથી એક આવેદન આપીએ છીએ કે અમે તમારી સાથે છે, તમે પાકિસ્તાન પર ચઢાઈ કરો, ટેક્સ ભલે જે લો છો, ટેક્સના પૈસા તમે ત્યાં વાપરો, પણ પાકિસ્તાનને ખતમ કરો, આતંકવાદને ખતમ કરો. આજે કઈ રીતના શ્રદ્ધાંજલિ આપી રહ્યા છો તમામ હાથીખાના? એક તો અહીંયા બંધનું એલાન આપીએ છીએ અને પછી 2 મિનિટ અમે શ્રદ્ધાંજલિ આપીશું. પણ મારે કહેવાનો એક ભાવાર્થ એવો છે કે જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ જાતનું ઇલેક્શન આપો ના અને ત્યાં મિલિટરી શાસન મૂકી દો 10 વર્ષ માટે, તો બધા ઠેકાણે આવી જશે. મિલિટરી શાસન ત્યાં આપી દો, મિલિટરીને સોંપી દો, કોઈ પણ જાતનું ઇલેક્શન ના આપતા. શું ઈચ્છે છે, બદલો કઈ રીતે લેવો જોઈએ? સૌથી પહેલાં તો જનતા એ કહે છે કે બધા વિપક્ષી દલો એકબીજાને ટાંગ નાખે છે અને નરેન્દ્ર મોદીને આખું ઇન્ડિયા ભેગું થઈને પાકિસ્તાનની માટે આ જે કર્યું છે કાર્ય એ બહુ ખરાબ છે. એટલે એ જવાન જે છે એ આપણને બચાવે છે. અત્યારે અત્યારે મસ્તીથી હરીફરી રહ્યા છે એ સિક્યુરિટીના જવાનો છે, એના લીધે જ આપણે આટલા મસ્તીથી ચલપલ કરીએ છીએ. જો એમને જ આપણે આવી સપોર્ટ નહીં કરીશું તો મારા દ્રષ્ટિએ સૌથી ખરાબ છે. એટલે માટે બધા વિપક્ષ છે બધા ભૂલીને એકસાથે બેસું કે આરપારની લડાઈ લડવી જોઈએ. 100% આરપારની લડાઈ થવી જ જોઈએ. હવે લવ લેટર લખવાના ખરેખર જ બંધ કરી દેવા જોઈએ. શું કહેશો, સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે ફરી વખત? આતંકી વિરોધમાં જે અમારે માર્કેટે સ્વયં પોતે બંધ રાખ્યું છે અને એના માટે સર્જિકલ સ્ટ્રાઇક જરૂરી એકદમ છે અને તાત્કાલિક આ એની ઇફેક્ટ થવી જ જોઈએ. બિલકુલ. તો જે ફરી વખત હું તમને અહીંયા દ્રશ્ય બતાવવા માંગીશ કે કેટલા મોટા સંખ્યામાં આ તમામ જે વેપારીઓ છે અહીંયા કામ કરવા આવતા જે કારીગરો છે, કર્મચારીઓ છે, તમામ લોકો અહીંયા એકત્રિત થયા છે. ખાસ કરીને અત્યારે જે આ તમામ લોકો જે જોઈ શકો છો કે શહીદો અમર રહોના નારા લગાવી રહ્યા છે, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ચોક્કસથી વેપારીઓમાં પણ દેશ ભાવનાની એક ભાવના અહીંયા જોવા મળી રહી છે. તેઓ ખૂબ જ રોષે ભરાયેલા છે કે સરકારે હવે ચોક્કસથી પાકિસ્તાન સાથે આરપારની લડાઈ લડવી પડશે અને તેમને ક્યાંક ને ક્યાંક આ જે આખી આતંકી ઘટના થઈ છે, જે જવાનો શહીદ થઈ રહ્યા છે, તેનો બદલો પાકિસ્તાનથી ચોક્કસથી લેવો જોઈએ. જી જી, આભાર રવિ સમગ્ર માહિતી બદલ. તો તમામ લોકોના હૃદયમાં એક જ જુવાળ છે કે ગમે તે ભોગે શહીદોનું બલિદાન વ્યર્થ ન જાય, બદલો લેવો જ જોઈએ આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે.